જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે લોકોએ ક્યાં જવું એ મોટો પ્રશ્ન છે। આવી જ ઘટના જેતપુરના જેતલસર જંક્શન ગામમાં બની છે। અહીં રેલવેના આરપીએફના સબ ઇન્સ્પેક્ટરે કર્યું છે। અહીં આરપીએફના સબ ઇન્સ્પેક્ટરે દારૂ પીને જાહેરમાં ધમાલ કરી હતી અને કાયદો અને વ્યવસ્થાના ધજિયા ઉડાડ્યા હતા। આજે જેતપુરમાં થોડા વિડીયો વાયરલ થયા, જેમાં એક વ્યક્તિ દારૂના નશામાં ચૂર અને માત્ર ગંજી અને ટૂંકી ચડડીમાં ઝૂમ બરાબર ઝૂમ જોવા મળતો હતો। આ વિશે જ્યારે તપાસ કરી તો આ વિડીયો જેતપુરના જેતલસર જંક્શન ગામનો છે અને વિડીયોમાં જોવા મળતો દારૂડિયો રેલવેના આરપીએફનો સબ ઇન્સ્પેક્ટર છે અને તેનું નામ છે એસ. ભદોડિયા, જે ગત રાતના આરપીએફના સબ ઇન્સ્પેક્ટર ભદોડિયા ચિક્કાર દારૂ પી અને માત્ર ટૂંકી ચડ્ડી અને બનિયનમાં ડોલતા ડોલતા રેલવે કોલોનીના ક્વાર્ટર પાસે પહોંચ્યા અને ત્યાં બેસીને રમી રહેલા માત્ર 17 વર્ષના બાળકો ઉપર રોપ જમાવ્યો હતો અને માર્યા હતા। પછી આ સાહેબ ડોલતા ડોલતા તેના બેરકમાં ગયા, જ્યાં તેઓ દારૂની પાર્ટી સાથે નોનવેજ પણ ચાલી રહેલું હતું। આ સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થયા હતા। આ દારૂડિયા આરપીએફના સબ ઇન્સ્પેક્ટરના હુમલાનો ભોગ બનનાર બાળકોએ પોલીસ ફરિયાદ કરેલ છે, જ્યારે આ વિડીયો ઉપરથી હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। જેતલસર જંક્શનમાં આવેલ ગુજરાત રેલવે પોલીસ દ્વારા જે યુવકો ભોગ બન્યા છે તેઓની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ દારૂ પીને ધમાલ કરવાની ફરિયાદ દાખલ કરેલ છે, જ્યારે પોલીસ સામે તમામ પુરાવા હોય તેમ છતાં કેમ તેઓ આ આરપીએફના સબ ઇન્સ્પેક્ટરને સાવરી રહ્યા છે તે પણ પ્રશ્ન થાય છે। જ્યારે રેલવે પોલીસને આ બાબતે વારંવાર પૂછવા છતાં કોઈ જવાબ આપેલ ન હતો અને દોષી આરપીએફના સબ ઇન્સ્પેક્ટરને બચાવવાનો પ્રયાસ કરેલ હતો। જ્યારે આરપીએફના સબ ઇન્સ્પેક્ટર બાબતે જેતલસર જંક્શનની આરપીએફની ઓફિસમાં પૂછપરછ કરતા તેને તાત્કાલિક અસરથી હેડ ઓફિસર ભાવનગરમાં બોલાવી લેવામાં આવ્યા હતા અને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। પ્રથમ તો આરપીએફના ઓફિસના કોન્સ્ટેબલ કંઈક કહેવાના નહીં કહી હતી, પરંતુ તેનું કસ્ટિંગ કરતા કેમેરા સામે આ સબ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવાની વાત કબૂલી હતી, જ્યારે કાયદાના રક્ષક જ કાયદા તોડી અને તેને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવે તે કેવું। હાલ તો આ આરપીએફ સબ ઇન્સ્પેક્ટર એસ. ભદોડિયા સસ્પેન્ડ છે, ત્યારે હજુ ઓન કડક કાર્યવાહી થાય અને ભવિષ્યમાં કોઈ આવી ઘટના ન બને તે જરૂરી છે। સુરેશ ભાલિયા, ZSTV જેતપુર। સવારે મને ઉઠ્યો ત્યારે આ વિડીયો વાયરલ થયો એની ખબર પડી, જેથી અમને બહુ દુઃખ થયું કે જો પોલીસના રક્ષકો છે જો તે જ આવું કરતા હોય તો આમ વ્યક્તિની કે કોઈ બૈરાવની એની સેફટી શું શું કર્યું, કોણ પોલીસમેન હતું, શું કર્યું હતું એ વિડીયોમાં અમને અહીંના જે આરપીએફના જે સાહેબ છે એ ભદોડિયા સાહેબ એ વિડીયોમાં અમને ચોખ્ખા નજરે બતાવી છે। કઈ બાબતે તેને એ જે આ ઘટના બની ને એ એમાં બતાય છે કે એ નગ્ન અવસ્થામાં છે ને દારૂ પીધેલું હોય ને લથોડિયા ખાતા એવું બધું બતાય છે એમાં। તમે આને કઈ રીતે જોવો છો? અમે તો આની રીતે બહુ જ આ એકદમ ઓલી રીતે જોઈએ છીએ કે આવું ન બનવું જોઈએ। જો આવી જ રીતે આ માલે એને જે આ દારૂની અત્યારે આપણે ગુજરાતમાં બંધી છે એને જો આવી જ રીતે દારૂ પીને જો પોલીસ જે રક્ષક છે એ જ આવું કરે તો આમ વ્યક્તિની ઉપર તો કંટ્રોલ કોણ કરી શકે? અને કોઈ ગામના યુવાનોને કંઈક માર મારવામાં આવ્યો એવી પણ વાત છે। હા, એ આ વિડીયોમાં અમે જોયું એને આ ગામમાં બધી લોકચર્ચામાં એ બધું જાણ મળી, વાત મળી અમને કે આ નાના નાના છોકરાઓને આ રીતે આ ઘર પાસે બેઠા હતા એને સાહેબ ફૂલ નશામાં હોય એને આવીને આ છોકરાઓને માર્યા। મારું નામ બ્લોચ હનીફભાઈ ઉમરભાઈ, માજી સરપંચ જેતલસર જંક્શન। મને હું હવારે હાડા છે નોકરીમાં આવ્યો ને એટલે તો મેસેજ મને લખાયો છે કંટ્રોલથી કે નિલંબિત કર્યા ગયા ભાવનગર એટેચ કરવામાં આવ્યું છે। ભાવનગર ટર્મિનસ ઉપર હાજર નહીં એવું કાંઈ ન હોય। એસી બીઓપી મહોદયને આદેશ દીધા કે નિલંબિત તત્કાલિક પ્રભાવ છે એસઆઈપીએમ ભદ્રને સસ્પેન્ડ કરવામાં આવે, નિલંબિત કરવા નિલંબિત શબ્દો આપણે સસ્પેન્ડ કરી અને એટલે હું હવારે આવ્યો હતો જે મને કંઈ જાણવાનું જે જાણવા મળ્યું એ બાબતે કહેજો ને સસ્પેન્ડ ના સાહેબ એટલે કોને તમે યાર એટલે કહો ને મને હજી કંઈ વ્યવહાર આજનો મારો ફોન એ મારો કોઈ ક્લિપ જ નથી આવ્યો મને મારા વાત હતી રાતની કોઈને એટલે કહું છું વાસ્તવમાં હું નાના કર્મચારી આ બધું ઓફિસર પીઆઈ પાસે બધું વસ્તુ બરાબર કેટલા તમે એક કામ કરો, આપણે તમારી પાસે નામ નથી લેવું. આ તમને જે છે ફેક્ટ કહી દે, તમારે જે છે તમને જે ઓર્ડર થયો એ કહી દો કે આવો ઓર્ડર આ છો ને મેં લખ્યો એટલે કોણ આખે માઉન્ટિંગ કીધું મેં. તમે ભલે લખ્યું, તમે એમ ને એમ અમારી બધી એવું અમાર છાપાની ગોણી અમારી સિસ્ટમ હોય, અમારે એને ઓન રેકર્ડ કેમેરા ની અંદર લેવાનું હોય. એટલે તમે ખાલી જે ભઈનું છે ને એ કહી દો એટલે અમારે ये जात को तो साहब ने हाथी उरुत ने वो मैसेज आयो के एसी बहुत भावना करते कीधु से के नीलो बंद किया देऊ साहब तो तारा भाव से राइट ने बात તમે એટલું કહી દયો કે આવો ઓર્ડર મળ્યો છે એ એટલું કહી દયો ને. હા આ ઘટના બની જ રહી છે ને આવો ઓર્ડર થયો છે, આવો ઓર્ડર થયો છે. આ રીતની એકલા લેવાના બીજો મેસેજ હવાર આ જાયો કે એસી માં તત્કાલ પ્રપોઝ નીલો લેટેસ્ટ કરવા લેટેસ્ટ કેટા જેવું આવ્યું છે. એટલે સસ્પેન્ડ કર્યા, સસ્પેન્ડ આ સસ્પેન્ડ કેવાય આપણે સસ્પેન્ડ હું કામ કર્યા નીલો બધી તો ભાઈ હું શું કર્યા કરું છું સબ જવાના તત્કાલ પ્રપોઝ हमारी वस्तु